नमस्कार विद्यार्थी मित्रों, चलो आज आपने धोरण 12 कॉमर्स गुजराती माध्यमनी अंदर विषयना मणामूळ तत्वो एमां मित्रों पार्ट टू आपणे जोई रह्या छे। पार्ट टू नी अंदर प्रकरण 3 नी मित्रों आपणे वात करीशुं। तो अगाउना लेक्चरनी अंदर विद्यार्थी मित्रों आपणे परिशिष्ट 3 प्रमाणे कंपनीनुं पाकुं सरवायुं, ત્યારબાદ કંપનીનું જે નફા નુકસાન ખાતું હતું એ બંને વસ્તુ જે છે મિત્રો આપણે અગાઉના લેક્ચરની અંદર મિત્રો આપણે વિગતે જોઈ ગયા। હવે મિત્રો અહીંયા ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો આ જે બંને પત્રકો છે એ તમારે કમ્પ્લીટલી રીતે જેવા છે એવી જ રીતે તમારે મિત્રો એને તૈયાર કરી દેવાના છે, અને તમને જે કઈ રકમો આપેલી હોય એ રકમો તમારે ડાયરેક્ટલી એ જે તે શીર્ષક હેઠળ મિત્રો તમારે લખવાની છે। એ રીતના તમે લખશો તો સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમે આજે દાખલાની અંદરથી દાખલામાંથી તમે 11માંથી 11 માર્ક્સ મિત્રો સરળતાથી તમે મેળવી શકશો। માત્ર તમારે એ જ વસ્તુ યાદ રાખવાનું છે કે કયું દેવું, કઈ મિલકત કઈ જગ્યા પર આવશે, કયા શીર્ષક હેઠળ દર્શાવાશે, એ જ તમારે મિત્રો અહીંયા ખાસ જે છે એ ધ્યાનમાં મિત્રો તમારે રાખવાનું છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કીધું છે એ પ્રમાણે મિત્રો વાત કરીએ। ઉદાહરણ 4 કે નીચે આપેલા બાકીઓ પરથી કંપની દ્વારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ કંપનીના પાકા સર્વેની ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાકું સર્વે તૈયાર કરવાનું છે, પરંતુ માત્ર એક જ વસ્તુનું તૈયાર કરવાનું છે। કયું? ઇક્વિટી અને જવાબદારી માટેની। તો એટલી વસ્તુ સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે લખી દેવાની છે। આ રીતના જુઓ થઈ ગયું આટલું પત્રક, બરાબર છે? પાકું સરવાયું આપણે લખ્યું છે, કઈ તારીખનું કીધું છે એ આપણને કશું બી કહ્યું નથી, એટલે આપણે અહીંયા એ પ્રમાણે ટાઇટલ લખ્યું નથી। જો જે તે કંપની નામ આપ્યું હોત તો કંપનીનું નામ લખત, તારીખ આપી હોત તારીખ લખત, પરંતુ એવું કશું બી આપ્યું નથી એટલે મિત્રો આપણે અહીંયા કશું લખ્યું નથી। તો આપણે મિત્રો શરૂઆત કરીએ પહેલાંથી કે વેપારી દેવા શું છે। વેપારી દેવા, તો વિદ્યાર્થી મિત્રો વેપારી દેવા છે તો વેપારી દેવા એ શું થશે? જવાબદારી થશે। જવાબદારી તો ખરી, પરંતુ કેવી જવાબદારી? તો કે ચાલુ જવાબદારી। એટલે ક્યાં આપણે નોંધ કરીશું? તો કે ચાલુ જવાબદારીઓ છે એ ચાલુ જવાબદારીઓની અંદર જે વેપારી દેવા છે એની સામે લખીશું આપણે 30,000। થઈ ગયું, એ પ્રમાણે નોંધ કરીશું। ત્યારબાદ મિત્રો આપણે આગળ વધી કે લાંબા ગાળાની જોગવાઈઓ, તો લાંબા ગાળાની જોગવાઈઓ જે છે બરાબર છે, એટલે શેમો આવશે કે લાંબા ગાળાના દેવા અને જોગવાઈનું જે શીર્ષક છે એ હેઠળ આપણે મિત્રો એને દર્શાવીશું। તો લાંબા ગાળાની જોગવાઈઓ કેટલી આપી છે? તો કે 60,000। તો મિત્રો અહીંયા આપણે 60,000 જે છે દર્શાવી દઈશું, બરાબર છે? જુઓ કીધું છે લાંબા ગાળાની જોગવાઈઓ કેટલી છે? 60,000। એટલે અહીંયા મિત્રો 60,000 આપણે અત્યારે તો આપણે અંદર જ લખીશું, કારણ કે સંપૂર્ણપણે આવી ગયું નથી। ત્યારબાદ મિત્રો આગળ વધીએ અનામત અને વધારો, તો અનામત અને જે વધારો છે એ વધારો કયા શીર્ષક હેઠળ આવશે? તો શેરમૂલ્ય, શેર હોલ્ડર્સના ભંડોળો, એ શીર્ષક હેઠળ આપણે દર્શાવીશું। અંદરની બાજુ મિત્રો લખીશું આપણે કે અનામત અને વધારો કેટલો રૂપ છે? તો કે ₹80,000 છે। કેટલો છે? 80,000। તો એ પ્રમાણે આપણે એને દર્શાવવાનું છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ કે અન્ય ચાલુ જવાબદારી, તો અન્ય જે ચાલુ જવાબદારીઓ છે બરાબર છે, તો ચાલુ જવાબદારીઓના ટાઇટલ હેઠળ અન્ય ચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ મિત્રો આપણે એને દર્શાવવાનું છે। કેટલા? 25,000। ત્યારબાદ ટૂંકા ગાળાના ઊંચી નાના, એટલે ટૂંકા ગાળાનું લોન અને ધિરાણ જે છે એમાં મિત્રો આપણે દર્શાવીશું, બરાબર છે? ટૂંકા ગાળાના ઊંચી નાના કેટલા છે? તો કે 24,000। તો અહીંયા દર્શાવી દઈશું, બરાબર છે? વિગતની અંદર આ જે તે શીર્ષક છે શીર્ષક હેઠળ જ વિદ્યાર્થી મિત્રો આપણે એને દર્શાવવાનું છે। ત્યારબાદ શેરમૂડી છે, તો શેરમૂડી ક્યાં આવે? તો કે ઇક્વિટીને જવાબદારીઓ બાજુ, શેર હોલ્ડર્સના ભંડોળો છે એ ટાઇટલ હેઠળ કેટલી છે? તો શેરમૂડી વિદ્યાર્થી મિત્રો આપણને આપેલી છે ₹2,00,000, તો આપણે એને દર્શાવી દઈશું કેટલી છે? ₹2,00,000। ત્યારબાદ મિત્રો વાત કરીએ ટૂંકા ગાળાની જોગવાઈઓ, તો ટૂંકા ગાળાની જોગવાઈઓ કયા શીર્ષક? તો કે ચાલુ જવાબદારીઓ, ચાલુ જવાબદારીઓના શીર્ષક હેઠળ આવશે કેટલી છે? તો કે 35,000। ટૂંકા ગાળાની જોગવાઈ 35,000, બરાબર? એ રીતના મિત્રો આપણે એને દર્શાવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધું જ તમને આપેલું છે અને તમારે મિત્રો ખાલી ગોઠવવાનું છે। ત્યારબાદ છે લાંબા ગાળાના ઊંચી નાણાંના, તો જે લાંબા ગાળાના ઊંચી નાણાંના છે બરાબર છે, તો લાંબા ગાળાના ઊંચી નાણાં ક્યાં આવશે? તો કે બિનચાલુ જવાબદારીઓમાં કેટલા?
તો કે 1 લાખ અને 20 હજાર રૂપિયા. ત્યારબાદ અન્ય લાંબાગાળાની જવાબદારીઓ, તો અન્ય લાંબાગાળાની જવાબદારીઓ કેટલી છે? 76 હજાર. તો અન્ય લાંબાગાળાની જે જવાબદારીઓ છે એ બિનચાલુ જવાબદારીઓના શીર્ષક હેઠળ આપણે દર્શાવીશું. કેટલી? 76 હજાર. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો લખી દેવાનું છે એક વખત તમારે, તમામ પ્રકારની જે આપણને આપી હોય, બરાબર, લાંબા ગાળાના દેવા આપ્યા હોય, ટૂંકા ગાળાના દેવા આપ્યા હોય, જવાબદારીઓ આપી હોય, બરાબર, શેનમૂડી આપી હોય, તો એના જે તે શીર્ષક હેઠળ મિત્રો આપણે એને દર્શાવી દેવાનું છે. ત્યારબાદ આટલું કર્યા બાદ જુઓ અહીંયા આપણે આગળ વાત કરી મિત્રો. તો જુઓ અહીંયા સૌથી પહેલાં છે ઇક્વિટી અને જવાબદારીઓ. તો ઇક્વિટી અને જવાબદારી વિદ્યાર્થી મિત્રો જે છે એમાં શેરમૂડી કેટલી હતી? 2 લાખ. અનામત અને વધારો કેટલા? 80 હજાર. 2 લાખ પ્લસ 80 હજાર, ટોટલ કેટલા થશે? 2 લાખ અને 80 હજાર. ત્યારબાદ બિનચાલુ જવાબદારીઓ છે. લાંબા ગાળાના ઉછી નાણાં કેટલા હતા? 1 લાખ 20 હજાર. અન્ય લાંબા ગાળાના કેટલા? તો 76 હજાર. લાંબા ગાળાની જોગવાઈ કેટલી હતી? 60. ત્રણેયનો મિત્રો સરવાળો કંઈક લખી દેવાનો, 12 લખી દેવાનો. ત્યારબાદ મિત્રો જે ચાલુ જવાબદારીઓ છે, તો વિદ્યાર્થી મિત્રો જુઓ ચાલુ જવાબદારીઓની અંદર ટૂંકા ગાળાના નાણાં, ઉછીના નાણાં કેટલા? 30. વેપારી દેવા કેટલા? 30 હજાર. અન્ય ચાલુ જવાબદારીઓ તો કે 25 હજાર. ટૂંકા ગાળાની જવાબદારીઓ તો 35 હજાર. ત્રણેયનો સરવાળો કંઈક બહાર મૂકી દેવાના, કેટલા? 1 લાખ અને 14 હજાર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બધાનો મિત્રો સરવાળો કરી દઈશું. 2 લાખ 80 હજાર, 2 લાખ 56 હજાર અને 1 લાખ અને 14. ત્રણેયનો મિત્રો સરવાળો કરશો તો કેટલો આવશે? 6 લાખ અને 50 હજાર. તો એ રીતના મિત્રો તમારે સરવાળો કરી દેવાનો છે, બરાબર છે. અહીંયા એક જ બાજુ આપી છે એટલે એક જ બાજુ મિત્રો આપણે લઈએ છીએ અહીંયા, બરાબર છે. જો બંને તમને આપી હોય, ઇક્વિટી અને જવાબદારીઓ અને સાથે સાથે કુલ મિલકતો પણ આપેલી હોય, તો બંનેના મિત્રો સરવાળા કેવા થશે? સરખા થશે. પરંતુ અહીંયા આપણને એક જ બાજુ આપ્યું છે, માત્ર ઇક્વિટી અને જવાબદારીઓ છે, માટે એક જ બાજુનો મિત્રો આપણે અહીંયા સરવાળો કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 5 છે એની વાત કરીએ. તો ઉદાહરણ 5ની અંદર આપણને કીધું છે એ પ્રમાણે આપણે વાત કરીએ. તો નીચેની બાકીઓ સાન લિમિટેડના ચોપડામાંથી, શેમાંથી? સાણ લિમિટેડ ચોપડામાંથી તારીખ 31/3/2017 રોજ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી કંપની દ્વારા 2013 પરિશિષ્ટ 3 અનુસાર પાકા સરવાળાની ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરો. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે? તો કે ઇક્વિટી અને જવાબદારીઓ જે દર્શાવતું પત્રક છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે અહીંયા તૈયાર કરવાનું છે. પહેલાંમાં તો આપણે ટાઇટલ ટુ ટાઇટલ આપી દીધું હતું, એટલે આપણે લખવાની અંદર એકદમ સરળતા રહી, બરાબર છે. ડાયરેક્ટ શીર્ષક આપેલું હતું, એટલે લાંબા ગાળાના દેવા હતા લાંબા ગાળાના દેવાઓની અંદર લખી દીધું, ટૂંકા ગાળાના દેવા હતા ટૂંકા ગાળાના દેવામાં લખી દીધું, ટૂંકા ગાળાની જોગવાઈ હતી તો ટૂંકા ગાળાની જોગવાઈની અંદર આપણે લખી દીધું, વેપારી દેવા હતા તો વેપારી દેવામાં લખી દીધું. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને અલગ અલગ પ્રકારે એના શીર્ષક હેઠળ નથી આપ્યું, પરંતુ લાંબા ગાળાની જોગવાઈ આપી છે, ટૂંકા ગાળાની જોગવાઈ આપી છે, બરાબર છે. તો એને આપણે અહીંયા સમજી વિચારી અને જે તે શીર્ષક હેઠળ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા દર્શાવીશું. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો તમારે સૌથી પહેલાં શું કરવાનું? તો પાકા સરવાળાનો નમૂનો છે એ તમારે તૈયાર જ કરી દેવાનો છે એકદમ કમ્પ્લીટ, અને એક વખત તમારે લખી દેવાનો. લખ્યા પછી તમને જે અહીંયા રકમો આપેલી હોય એ રકમો તમારે ટૂંકા ગાળાની જવાબદારી તો ટૂંકા ગાળાની જવાબદારી બંનેનો સરવાળો કરીને એકમાં જ લખવાનું ટાઇટલ હેઠળ. તમામ પ્રકારની વસ્તુઓ તમારે ત્યાં લખવાની નથી. જો અહીંયા તમને કીધું હોય દેવી હુંડી, તો દેવી હુંડી શું આવે? તો કે જે દેવી હુંડી છે એ વેપારી દેવા આવે, તમારે દેવી હુંડી એવું લખવાનું નથી. શીર્ષક હેઠળ જ વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા જે છે એ દર્શાવવાનું છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે 26 હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા 10નો એક એવા કેટલા છે? 2 લાખ અને 60. તો સૌથી પહેલાં આપણે કઈ દર્શાવીશું? તો કે ઇક્વિટી અને જવાબદારીઓ જે છે એ બાજુ શેરહોલ્ડર્સના ભંડોળોના શીર્ષક હેઠળ શેર મૂડી કેટલી? 2 લાખ અને 60 હજાર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ કે 9% બેંક ઓફ બરોડાની લોન. તો વિદ્યાર્થી મિત્રો જુઓ 9% બેંક ઓફ બરોડાની જે લોન લીધી છે તે શું કહેવાય? બિનચાલુ જવાબદારી છે, બરાબર. લાંબા ગાળાના ઊંચીના નાણાં છે લીધેલા છે, બરાબર. એટલે કેટલા આવશે? 50 હજાર. ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો સૂચિત ડિવિડન્ડ કેટલું છે? 18 હજાર. તો સૂચિત ડિવિડન્ડ જે છે મિત્રો એ શેમાં આવશે? તો કે ટૂંકા ગાળાની જોગવાઈ કરી છે, બરાબર છે. એટલે ચાલુ જવાબદારીઓના શીર્ષક હેઠળ આપણે એને દર્શાવીશું કે ટૂંકા ગાળાની જે જોગવાઈ છે તે કેટલી? 18 હજાર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. દેવી હુંડી, દેવી હુંડી તમે વિદ્યાર્થી લખો છો તો એની સાથે તમારે જોઈ લેવાનું છે કે જે દેવી હુંડી તમે લખી છે એની અંદર લેણદારો આપ્યા છે તો નથી આપ્યા. તો દેવી હુંડી કેટલી છે? 10 હજાર. તો દેવી હુંડી એ શું આવશે? વેપારી દેવા, બરાબર.
વેપારી દેવા 10,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌંસમાં લખ્યું છે દેવી હુંડી, તમે કૌંસના અંદર ન લખો તો પણ ચાલશે, બરાબર. તમારે જે રીતે શીર્ષક હેઠળ એને દર્શાવવાના રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ કે વધારો નફા નુકસાનના પત્રક મુજબનો વધારો, તો વધારો કયા આવે? તો શેરહોલ્ડરના ભંડોળોના શીર્ષક હેઠળ અનામતને વધારો, બરાબર છે. શેરમૂડીમાં શું થશે? પ્લસ થશે, બરાબર છે. અહીંયા કર્યું છે એ પ્રમાણે એને મિત્રો આપણે શું કરી દઈશું? તો કે એને પ્લસ કરી દઈશું. ત્યારબાદ મિત્રો આગળ વધીશું આપણે કે પ્રોવિડન્ટ ફંડ. તો પ્રોવિડન્ટ ફંડ શું છે? તો કે લાંબાગાળાની જોગવાઈ છે, બરાબર છે. તો બિનચાલુના જવાબદારીઓના શીર્ષક હેઠળ આપણે એને દર્શાવીશું, કારણ કે જે તે ધંધાકીય એકમની અંદર જે કર્મચારીઓ હોય એ જે કામ કરતા હોય દર મહિને એમનો પીએફની રકમ શું કરવામાં આવતી હોય? કંપની જે છે એ કંપની દ્વારા એમને અલગથી એક જે ખાતામાં મિત્રો એને જમા આપવાની થતી હોય છે અને ભવિષ્યની અંદર એમને ચૂકવવાની થતી હોય છે. એટલે આપણે એ શીર્ષક હેઠળ દર્શાવીશું બિનચાલુના જવાબદારીઓના શીર્ષક હેઠળ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ કેટલો છે? 17,000. તો બેંક ઓવરડ્રાફ્ટ શું થશે? તો કે ચાલુ જવાબદારી, બરાબર. તો ચાલુ જવાબદારીઓના શીર્ષક હેઠળ મિત્રો આપણે દર્શાવીશું ટૂંકા ગાળાના ઉછીના નાણાં કેટલા છે? 17,000, બરાબર છે. તો એ પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો એને દર્શાવવાનું છે, બરાબર. ડાયરેક્ટ જે તે હોય લખી નથી દેવાનું, પરંતુ ટૂંકા ગાળાનું છે કે લાંબા ગાળાનું છે એ પણ આપણે દર્શાવીએ. હવે અહીંયા પગાર ચૂકવવાનો બાકી કેટલો છે? 30,000. એ શું કહેવાય? એન્યની અંદર આવશે કે ધંધાકીય એકમની અંદર જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને પગાર ચૂકવ્યો નથી તો એને ચૂકવવાનો બાકી છે, તો એની પણ મિત્રો ચૂકવણી કરી દઈશું. અન્ય ચાલુ જવાબદારીઓની અંદર પગાર કેટલો છે? 30,000. એ પ્રમાણે મિત્રો આપણે એને દર્શાવવાનું રહેશે. જો વિદ્યાર્થી મિત્રો અમુક અમુક જગ્યાએ ડેશ કરેલા છે, જો અન્ય ગાળા અન્ય લાંબાગાળાની જવાબદારીઓ તો એ નથી, જો ના હોય તો શું કરવાનું? ડેશ કરવાનું છે તમારે. જો હોય તો દર્શાવવાનું છે, ના હોય તો લખવાની જરૂર નથી. તો આ તમામ પ્રકારની આ રીતના તમારે જે અસરો છે એ વિદ્યાર્થી મિત્રો તમારે આપી દેવાની છે. સાથે સાથે આ લખ્યા બાદ જોઈ લેવાનું છે કે ચલો શેરહોલ્ડરના ભંડોળો કેટલા થયા. તો શેરમૂડી અનામત એ બંનેનો સરવાળો કરીને બહાર મૂકી દેવાનું. કેટલા આવ્યા? 3,10,000. ત્યારે જોવાનું કે બિનચાલુ જવાબદારીઓ કેટલી થઈ, બરાબર. તો લાંબા ગાળાના 50,000 છે, અને લાંબા ગાળાના ના હોય તો ડેશ. લાંબા ગાળાની જોગવાઈઓ છે પીએફ 70, 50 અને 70 બંનેનો સરવાળો કરીને 12,00,000 અને 20,000. ત્યારબાદ કે જે ચાલુ જવાબદારીઓ છે, તો વિદ્યાર્થી મિત્રો જુઓ ચાલુ જવાબદારીઓની અંદર ટૂંકા ગાળાના ઓછી નાણાંના 17,000 છે, વેપારી દેવા 10,000 છે, અન્ય ચાલુ જવાબદારીઓ 30,000, ટૂંકા ગાળાની જોગવાઈ 18,000, 3 અને 4 સરવાળો કોઈ 12,75,000. આટલું કર્યા બાદ હવે છેલ્લા ખાણાના સરવાળા કરી દઈશું આપણે, બરાબર છે. કે 3,10,000, 3,10,000, 1,20,000 અને છેલ્લે 75,000. આ બધાનો વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરીએ તો કેટલો આવશે? 5,05,000, બરાબર. તો 5,05,000 આવે છે, શું થશે? કુલ ઇક્વિટી અને જવાબદારીઓ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે તમામ દાખલાઓ છે એ દાખલાઓની વિદ્યાર્થી મિત્રો તમારે ગણતરી કરવાની રહેશે, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિડીયો સાથે મળીશું. ચાલો, થેન્ક યુ, બાય.